दशावली बे रीत विषे चर्चा करी हती। गणित दशावली बे पद्धति छे, यादीनी रीत अने बीजी रीत छे गुणधर्मनी रीत। एमा रीत नंबर आपणे पहेली जोई लीधी हती। रीत नंबर पहेली हती आपेल शब्दनो गण दर्शावे छे के नहीं एना विषे चर्चा करी हती अने थोड़ा एक्झाम्पल्स मे आ तमने करीने बतावेला हता अने थोड़ा एक्झाम्पल्स बुक्स नी अंदर स्वाध्याय इम्पोर्टेंट नी अंदर प्रश्न जे पहेलो छे तेमा बाकी हता के तमारे होमवर्क नी अंदर करवाना हता। आजना लेक्चर नी अंदर रीत नंबर 2 छे तेनी अंदर छे આપેલ ઘટક તે ગણનો સભ્ય છે કે નહીં તેના વિશે ચર્ચા કરવાની છે। અગાઉના લેક્ચર ની અંદર આપણે તેની થિયરી ભણી ગયા હતા કે કોઈ પણ ઘટક છે તે ગણનો સભ્ય છે કે નહીં તે દર્શાવવા માટે આપણે બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ નો ઉપયોગ કરીએ છીએ। તો આજની જે રીત છે તે રીત નંબર 2 ની અંદર આપણે તેનો એક્ઝામ્પલ્સ જોવાના છીએ। આપેલ ઘટક તે ગણનો સભ્ય છે કે નહીં તેના માટે એક એક્ઝામ્પલ લીધેલો છે। આ એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 1.1 એની અંદર પ્રશ્ન નંબર જે 2 છે તે જ એક્ઝામ્પલ આપણે લીધેલો છે। તો અહીં એ ગણ આપેલો છે આપણને, એમાં એ ગણ ની અંદર જે ઘટક છે તે આપેલો છે 1 2 3 4 5 અને 6। 1 2 6 ઘટકો અહીં યાદી રીતે આપણે દર્શાવેલા છે। તો હવે આની અંદર મે એક્ઝામ્પલ્સ તરીકે લીધેલું છે કે 5 છે આ એ ગણનો સભ્ય છે કે નહીં, આ એ ગણનો ઘટક છે કે નહીં। જો ઘટક હોય તો આપણે કઈ રીતે બતાવશું, બિલોંગ્સ ટુ થી બતાવશું। તો 5 છે એ આ એ ગણ ની અંદર હોવાથી આપણે શું લખીશું, બિલોંગ્સ ટુ, 5 એનો સભ્ય છે, 5 છે એ ગણ માં છે એટલે આપણે બિલોંગ્સ ટુ કહીશું। 8 છે એ ગણ ની અંદર છે વિદ્યાર્થી મિત્રો નથી તો આપણે લખશું ડઝ નોટ બિલોંગ્સ ટુ। 4 ઘટક છે, 4 જે સભ્ય છે એનો સભ્ય છે તો કે છે, જો છે તો આપણે લખીશું બિલોંગ્સ ટુ। એ જ રીતે 2 ઘટક પણ આની અંદર છે એટલે આપણે બિલોંગ્સ ટુ લખીશું, 0 આની અંદર નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ અને 10 પણ આની અંદર નથી તો ડઝ નોટ બિલોંગ્સ ટુ। તો આ સિમ્પલ રીત છે, એક જ એક્ઝામ્પલ્સ ની અંદર મારા ખ્યાલથી આપણને આઈડિયા આવી જશે કે કોઈ પણ ઘટક છે તે આપેલ ગણનો સભ્ય છે કે નહીં એના માટે બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ આપણે દર્શાવી શકીએ છીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રીત નંબર 3 લીધેલી છે અહીંયા જે આપણે અગાઉના લેક્ચર ની અંદર તેની થિયરી વિશે ચર્ચા કરી લીધી હતી, આજના લેક્ચર ની અંદર આપણે તેના એક્ઝામ્પલ્સ વિશે ચર્ચા કરવાના છે। અગાઉના લેક્ચર ની અંદર જેટલી થિયરી લીધેલી છે તે જ ના તેના જ આપણે દાખલા લેવાના છે, એક્ઝામ્પલ્સ લેવાના છે। તો રીત નંબર જે 3 છે તેમાં લખેલું છે ગણ ને યાદી ની રીતે દર્શાવો। આપણે અગાઉના લેક્ચર ની અંદર ગણ ને દર્શાવવાની બે પદ્ધતિ ભણી ગયા, ફરી વખત રિપીટ કરું છું, ગણ ને દર્શાવવા માટે યાદી ની રીત અને ગુણધર્મ ની આ બંને રીત છે, બંને રીતના આપણે આજે એક્ઝામ્પલ્સ જોવાના છે। એમાં રીત નંબર જે આપણે 3 પહોંચ્યા છે, રીત નંબર 3 ની અંદર ગણ ને કઈ રીતે આપણે યાદી ની રીતે દર્શાવવા તેના એક્ઝામ્પલ્સ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 3 છે તે આ પ્રકારની રીતનો છે। તો આ પ્રકારની રીત છે એમાં પહેલો એક્ઝામ્પલ્સ મેં લખેલો છે એ બરાબર છગડીયા કૌંસની અંદર થાય કોઈ પણ ગણ છે એ છગડીયા કૌંસમાં દર્શાવવાનો હોય છે, યાદી ની રીત હોય કે ગુણધર્મની રીત હોય। તો x જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન x લેસ ધેન 0 તો અત્યારે આ કઈ રીતે ગણ દર્શાવેલો છે, ગુણધર્મની રીતે દર્શાવેલો છે। આ ગુણધર્મની રીતે જે ગણ દર્શાવવાનો છે તેને આપણે યાદી ની રીતે દર્શાવવાનો છે। આપણને આટલી ખબર છે કે x એક ઘટક આપેલો છે, x એ પૂર્ણાંક સંખ્યા છે અને કોની વચ્ચે x આપેલો છે તો -3 અને 7 ની વચ્ચે છે, -3 અને 7 લેવાતા આવતા નથી કારણ કે અહીં ઇક્વલ ટુ આપેલા નથી। તો આ ગણને આપણે જો દર્શાવવું હોય તો ગણને દર્શાવવા માટે કઈ રીતે યાદી રીતે દર્શાવશું, યાદી રીતે દર્શાવવા માટે આપણે નોંધ કરી હતી કે દરેક ઘટકની વચ્ચે અલ્પવિરામ હોવાનું છે અને જે આપણે ઘટક કીધેલા છે તેની યાદી બનાવવાની છે। તો આપણે આપણે યાદી બનાવશું, એમાં કઈ કઈ યાદી આવશે, -3 અને 7 ની વચ્ચે પૂર્ણાંક સંખ્યાઓ છે તો -3 પછી કોણ આવશે, -2 આવી શકે, -2 પછી -1 આવશે, પછી આવશે 0 1 2 3 4 5 અને 6 7 લેવાના આવતા નથી કારણ કે ઇક્વલ ટુ આપેલું નથી, તો અહીં થોડો સ્કોર થઈ જાય છે અને બધા જ ઘટકની વચ્ચે આપણે સેમીકોલન મતલબ અલ્પવિરામ કરાવવા છે, બધા જ ઘટક વચ્ચે આપણે
વિકર્ણ ને આપણે ગુણધર્મની રીતે લખેલો છે x જ્યાં x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે 6 કરતાં નાની અને ધ્યાનમાં રાખવાનું છે 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા લખવાની છે તો આમને આપણે જો ગણની યાદી બનાવીએ તો આમાં કયા કયા ઘટક આવી શકશે 6 કરતાં નાની અને પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ તો આમાં કયા આવશે 1 2 3 4 અને 5 6 આવશે નહીં કારણ કે 6 કરતાં નાની કીધી રહી છે 0 પણ આવશે નહીં કારણ કે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 આપણે ઇન્ક્લુડ કરતા નથી તો આની અંદર આપણે આ રીતે યાદી બનાવીએ છીએ ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ લીધેલો છે વિદ્યાર્થી મિત્રો ડી ગણ આપેલો છે ને ડી ગણની અંદર ગુણધર્મની રીતે શું લખેલું છે x જ્યાં x એ sin નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા લખવાની છે એક તો અવિભાજ્ય સંખ્યા લખવાની છે અને sin નો શું હોય અવયવ હોય કેવો હોય ધન અવયવ હોય તો અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ અને sin નો ધન અવયવ હોવો જોઈએ જો આપણને ખબર ન પડતી હોય તો આવા જો આપણે sin ના અવયવ પાડી શકીએ છીએ આ રીતે sin અવયવ પાડશો તો આને બે વડે ભાગ થશે તો બે વડે ભાગ ચલાવો એટલે કેટલા આવશે 30 આવશે અને પાછા બે વડે ભાગ ચલાવીએ એટલે 15 2 30 આવશે અને 3 વડે ભાગ ચલાવીએ એટલે 3 2 4 15 આવશે અને પાછા 5 વડે ભાગ લાવો એટલે 5 5 તો આપણે અવયવ મળી ગયા છે આ 60 ના અવયવ કયા છે 5 3 15 15 2 30 30 2 60 તો આપણે આન્સર મળી ગયો છે પરંતુ આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી કોઈ પણ ઘટક કે સભ્ય છે તેને રિપીટ કરવાનો નથી આની અંદર બે છે બે વખત આવે છે પરંતુ આપણે જ્યારે ગણ તરીકે લખીશું ત્યારે આપણે એક જ વખત લખીશું હવે આ બધા જ ઘટક લખવાના છે આની અંદર કે નથી લખવાના તે આપણે ગુણધર્મમાં જોવું પડશે ધન અવયવ લખવાના છે કારણ કે આ ધન અવયવ જ છે ઋણ અવયવ એક પણ નથી એક પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયેલું છે પાછા અવિભાજ્ય સંખ્યા લખવાના છે તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ કહેવાશે અવિભાજ્ય સંખ્યા છે આ પણ અવિભાજ્ય સંખ્યા છે આ પણ અવિભાજ્ય સંખ્યા છે તો sin ની અંદરના જે અવયવ આવે છે એ બધા અવિભાજ્ય છે આપણે બધા ઘટક લખી રાખશું ગણની અંદર 2 2 વખત છે પણ આપણે કેટલી વખત લખીશું એક વખત 2, 3, 5 તો આ એનો આન્સર થશે તો આ ગુણધર્મની જે રીતે લખેલી છે એને આપણે કઈ રીતે દર્શાવવું કહેવાય યાદી રીતે દર્શાવવું કહેવાય તે જ રીતે વિદ્યાર્થી મિત્રો હજી એક બીજો એક્ઝામ્પલ બેટર શબ્દના મૂળાક્ષરનો ગણ લખવાનો છે તો બેટર શબ્દના મૂળાક્ષરનો ગણ લખવો હોય તો ફરી વખત આની અંદર જે મેં તમને કીધું કે ફરી વખત રિપીટ કરું છું કે ગણની અંદર ડબલ જે સેમ વેલ્યુ હોય સેમ ઘટક હોય તે આપણે લખવાના નથી આની અંદર પણ સેમ ઘટક આવેલા છે t કેટલી વખત છે 2 વખત e કેટલી વખત છે 2 વખત પરંતુ આપણે કેટલી વખત લખીશું 1 વખત તો f ની અંદર જો આપણે ગણ તરીકે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો
અગાઉના લેક્ચરની અંદર આપણે બીજી જે રીત લીધી હતી ગણને દર્શાવવાની તે હતી ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતની અંદર આપણે નોંધ કરી હતી એમાં એક નોંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ હતી કે દરેક ઘટક છે તેનો સામાન્ય ગુણધર્મ હશે. દરેક ઘટકનો એક સામાન્ય ગુણધર્મ હશે તે આપણે ગણની અંદર લખવાનું છે. તો આ એક્ઝામ્પલ્સ છે સ્વાધ્યાય 1.8 ની અંદર પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4 ની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ્સ આપેલા છે જે ગુણધર્મની રીતે આપણે એક્ઝામ્પલ્સ ગણવાના છે તેવા એક્ઝામ્પલ આપેલા છે. તો અત્યારે આપણે પહેલો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો ભણીએ છીએ એમાં આપણને એ ઘટક આપેલો છે યાદી ની રીતે. તો વિદ્યાર્થી મિત્રોમાં ઉતાવળ નથી કરવાની, આ બંને શાંતિથી તમારે ત્યાં જોવાનું છે. 2-3 મિનિટ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આ ગણની અંદર ઘટકો છે તેનો સામાન્ય ગુણધર્મ શું છે. કારણ કે સામાન્ય ગુણધર્મો તમને ખબર પડશે તો જ તમે ગુણધર્મની રીતે આન્સર સાચો લખી શકશો. તો આની અંદર તમે જો જોવા જાવ તો એ એ ની અંદર આપેલું છે 3, 6, 9, 12. હવે આના પરથી આપણને એટલો આઈડિયા આવે છે કે આ 3 નો ઘડિયો છે. 3 નો ઘડિયો કહી શકાય, 3 નો ગુણિત કહી શકાય. 3 × 1 = 3 લખું એ પહેલા તમારા જવાબ કહેવાનો છે શું હોય શકે. વિદ્યાર્થી મિત્રો, બે
बी बराबर आनो सामान्य गुणधर्म શું હોઈ શકે x આ બધા વેલ્યુ આપણે લઈ લીધી છે x x જ્યાં x તમારું શું છે જો 2 2 પછી શું થાય છે 4 થાય છે 4 પછી 8 પછી 16 તો 2 1 2 2 2 4 2 3 6 તો 2 નો ગુણિત તો નથી આમાં કે 3 નો ગુણિત હતો આમાં 2 નો ગુણિત થતો નથી તો બીજો વિચાર તમે ચેક કરો તો ઘાત થઈ શકે જો 2 ની ઘાત તમે વિચારો 2 ની 1 ઘાત એટલે 2 આવે છે પછી 2 ની 2 ઘાત એટલે 4 આવે છે 2 ની 3 ઘાત એટલે 8 આવે છે તો આ છે ઘાત આપેલી છે એમ કહી શકાય તો દરેક ઘટક ની ઘાત છે ક્યાંથી ઘાત સ્ટાર્ટ થાય છે n 1 n બરાબર 1 થી લઈને n બરાબર 32 ક્યારે આવે તો 2 ની કેટલી ઘાત કરવાથી 32 આવે છે 5 તો 2 ની 5 ઘાત કરવાથી 32 આવે છે તો આપણે આમ લખી શકીએ x જ્યાં x એ 2^n એની n ઘાત એની n ઘાત છે હવે n ક્યાંથી લેવાનો છે 2^n માંથી લેવાનો છે અને આ n ની વેલ્યુ 1 થી લઈને ક્યાં સુધી લેવાની છે 5 સુધી લેવાની છે 1 થી લઈને 5 સુધી ઓની લિમિટ છે આ n ની લિમિટ છે 1 થી લઈને 5 સુધી આપણે શું કરશું ઇક્વલ ફરી એક વખત આપણે ચેક કરી લઈએ 1 મૂકો એટલે 2 આવશે 2 મૂકો એટલે 4 આવશે 3 મૂકો એટલે 8 આવશે 4 મૂકો એટલે 16 આવશે અને 5 મૂકો એટલે 32 આવશે 2 ની 5 ઘાત કરશો એટલે 32 આવશે તો આની અંદર તમે એક સામાન્ય ગુણધર્મ જોયો તો 2 શું નીકળો n નીકળો એટલે આપણે કહી શકીએ 2 n છે આ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો એક એક્ઝામ્પલ છે c 2, 4, 6 ડોટ 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 એનો મતલબ અનંત સુધી જાય છે આની અંદર તમે કઈ રીતે લખશો આનો સામાન્ય ગુણધર્મ શું દેખાય છે તો આમાં તમે જોઈ કહી શકશો કે અહીંયા 2 નો ગુણિત છે અને 3 નો ગુણિત હતો તે જ રીતે અહીંયા 2 નો ગુણિત છે કઈ રીતે તો 2 એકા 2 2 2 4 2 3 6 એના પછીનો ઘટક નથી લખેલો પણ શું હોઈ શકે 8 2 6 8 તો આપણે એમ પણ કહી શકીએ કે આ છે બે ની સંખ્યા છે 2 4 6 8 10 એવું પણ કહી શકાય 2 નો ગુણિત પણ કહી શકાય તો આપણે આ રીતે લખી શકશો ને c is equal to x જ્યાં x a કેવી સંખ્યા છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો આપણે કહી શકીએ કે x ના કેવી સંખ્યા છે યુગ્મ 2 4 6 પછી 8 10 અનંત સુધી છે ત્યારે કોઈ આવી લિમિટ લખવાની જરૂર નથી કારણ કે આનો n આવતો નથી આપણે યુગ્મ કહી દીધું એટલે યુગ્મ તરીકે બે જ લેવાનું છે એક નહીં જ આવે કે એક અયુગ્મ સંખ્યા છે એકી સંખ્યા છે તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા તરીકે આને દર્શાવી શકાય છે આ અનંત સુધી છે એટલે આપણે લિમિટ દર્શાવવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી તો આ ત્રીજો એક્ઝામ્પલ તો ખ્યાલ આવ્યો આપણે આ જ રીતે જો ચોથો એક્ઝામ્પલ તમે વિચારો તો ચોથા એક્ઝામ્પલ ની અંદર શાંતિથી તમે વિચારો કે શું હોઈ શકે આનો સામાન્ય ગુણધર્મ આપણે લેવો હોય તો શું લઈ શકાય 1 4 9 ટપકા ટપકા અને ક્યાં સુધી જવાનું છે 100 સુધી જવાનું છે આને એટલે સામાન્ય ગુણધર્મ શું હોઈ શકે કે જે આ માટે ગુણધર્મ છે પહેલા ઘટક માટે એ જ ગુણધર્મ બીજા ઘટક માટે પણ લાગુ પડવો જોઈએ ત્રીજા ઘટક માટે પણ લાગુ પડવો જોઈએ એટલે બધા જ ઘટક લાસ્ટ ઘટક માટે પણ લાગુ પડવો જોઈએ તો આમાં શું આપણે લખી શકશું સાત નીતિઓને વિચારવાનું છે ગુણધર્મ સામાન્ય નહીં મળે ત્યાં સુધી તમે ગુણધર્મની રીત લખી નહીં શકો એનો સાચો જવાબ કરી શકશો નહીં તો ગુણધર્મ આપણને સામાન્ય મળવો જોઈએ આની અંદર સામાન્ય ગુણધર્મ આપણે આવું લખી શકીએ x જ્યાં x a જો આપણે આ જોવા જઈએ તો આમાં છે ને ઘાત આપેલી છે આ બધાનો ઘાત છે વર્ગ છે બધાનો તમે જોવા જાવ ને તો પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે આમ લખી શકાય n નો વર્ગ કેમ તો n એટલે વિચારો 1 છે તો 1 નો વર્ગ કેટલો થાય 1 પછી શું આવે 1 પછી 2 2 નો વર્ગ 4 2 પછી શું આવે 3 3 નો વર્ગ 9 પણ હવે આપણે ક્યાં સુધી જવાનું છે 100 સુધી એટલે n ની જગ્યાએ આપણે શું મૂકીશું લાસ્ટ શું આવી શકશે 9 મૂકીએ 9 નો વર્ગ 81 10 મૂકીએ 10 નો વર્ગ 100 એનો મતલબ તમને n ની લિમિટ ખબર પડી ગઈ તો x એ n² છે એમ લખી શકીએ n આપણે 0 સુધી જતી લેવાનું
than equal to n less than equal to. तो n की जो वैल्यू है एक के लिए 10 सफिशिएंट, एक के लिए 10 यानी अगर हम शॉर्ट तो आप बता सकते हैं सामान्य गुणधर्म से मेरा आपने वर्ग से एक के लिए 10 सुधी का वर्ग आप लोग से तो आगे के आपने जो सामान्य गुणधर्म खबर होए तो आपने इजीली आपने समझ सकते हो गण तरीके गुणधर्म ने रीते आपने लिखी सकते हो विद्यार्थी मित्रों आप चार एग्जांपल्स आपने गुणधर्म ने रीते लिखेला छे चार एग्जांपल आपने याद ने रीते लिखेला छे બીજા નંબર ની જે હતી એમાં આપણે ઘટક છે સભ્ય તરીકે છે કે નહીં તે આપણે કીધું એ તો કોઈ ડિફિકલ્ટ મેથડ નથી એટલે આની અંદર કોઈ એક્ઝામ્પલ્સ મેં તમને આપેલા હતી યાદી ની રીતે પ્રેક્ટિસ કરવા માટે સ્વાધ્યાય 1.1 તો સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર જે 5 છે તે તમારા હોમવર્કમાં કરવાનો છે જેથી યાદી ની રીતની આપણે પ્રેક્ટિસ પડી જાય તે જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુણધર્મ ની જે રીત છે જેના પર સ્વાધ્યાય ની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર પ્રશ્ન નંબર 6 આવેલો છે તો આ પ્રશ્ન નંબર 6 તમારે હોમવર્ક ની અંદર કરવાનો છે જેથી સ્વાધ્યાય 1.1 ની અંદર જે પ્રશ્ન નંબર 6 છે તે ગુણધર્મ ની રીત છે તો ગુણધર્મ ની રીત ની પ્રેક્ટિસ કરવા માટે તમારે છઠ્ઠો એક્ઝામ્પલ્સ કરવાનો છે તો આ બધા એક્ઝામ્પલ્સ તમે કરશો તો તમને આ બંને જે મેથડ છે રીત નંબર 3